જય શ્રી કૃષ્ણ. જેનિસ કિચનમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. તો રોજ રોજ પ્રશ્ન થાય કે શું ફરાળ કરવું, અને ઓઇલી ખાવાનું પણ રોજે રોજે ફાવતું નથી. તો આજે આપણે બનાવવાના છે ફરાળી ઢોકળા, જે સ્ટીમ કરેલા છે કે ઓઇલનો બિલકુલ ઓછો ઉપયોગ કરેલો છે આપણે, અને એ પણ ઘરે બનાવેલા ફરાળી લોટમાંથી બનાવ્યા છે. થોડા દિવસ પહેલાં જ મેં ફરાળી લોટની રેસીપી પણ આપેલી છે. તો ફરાળી લોટની રેસીપી પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળશે, અને સાથે જ આપણે એક ચટણી પણ બનાવવાના છે જે ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ આસાનીથી બની જશે. તો આ ઢોકળા બનાવવા ખૂબ જ સહેલા છે અને ખૂબ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ફરાળી ઢોકળા અને સાથે એકદમ ટેસ્ટી ચટણી. ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલાં ફરાળી લોટની જરૂર પડશે. તો અમે એક વાટકો ભરીને ફરાળી લોટ લીધેલો છે, અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે. અને આ લોટ મેં ઘરે જ બનાવ્યો છે, ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ આસાનીથી મળી રહે એવી સામગ્રીમાંથી આ લોટ બનેલો છે, અને માત્ર 10 જ મિનિટની અંદર આ લોટ બનીને તૈયાર થઈ જાય છે. અને તમારે પણ જો આ લોટ ઘરે બનાવવો હોય તો મારી ચેનલ ઉપર તમને આ લોટની રેસીપી જોવા મળશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક મૂકી દઈશ એટલે તમે જોઈ શકો. તો ચાલો હવે આપણે ફરાળી ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. હવે આ લોટને આપણે એક મોટા બાઉલમાં લઈ લેવાનો છે, એટલે જ્યારે આનું બેટર બનાવીએ તો મિક્સ કરતા ફાવે એટલા માટે. આ લોટ થોડો કરકરો હોય છે, ઢોકળાનો લોટ આવે એવો. હવે આ મેં એક વાટકી ભરી અને ખાટું દહીં લીધું છે. ઢોકળા બનાવવા માટે ખાટું દહીં લેવાનું, એટલે ઢોકળા થોડા ખટાશ પડતા થાય. અને આ મેં ઘરે બનાવેલું દહીં જ છે, તો આ દહીં આપણે આમાં એડ કરી દઈએ. હવે આપણે એક આખી ચમચી ભરી અને આદું અને મરચાંની પેસ્ટ લેવાની છે, થોડું અધકચરા હોય એ રીતના, અને મરચું થોડુંક તીખું છે. હવે થોડી કોથમીર એડ કરી દઈશું, કોથમીર તમને ફાવતું એટલે નખાય. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું મેં આ રેગ્યુલર વાપરતા હોય છે એ જ લીધું છે. તમે જો ઉપવાસમાં મીઠું ના ખાતા હોય તો તમે સિંધા નમક પણ નાખી શકો, એ સ્વાદ પ્રમાણે લીધું છે. હવે બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. બધું જ એકદમ મિક્સ થઈ જાય પછી આપણને જરૂર લાગે એ પ્રમાણે આપણે આમાં પાણી એડ કરવાનું છે. આ થોડો કરકરો લોટ છે એટલે આમાં થોડું પાણી વધારે જરૂર પડશે, કારણ કે કરકરો લોટ હોય એટલે પાણી અને દહીં જે લિક્વિડ હોય એ શોષી લે, એટલા માટે. આ ફરાળી લોટમાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો, ઇડલી, ઢોંસા, પરાઠા, સમોસા, એ ઘણી બધી તમે જે વિચારો એ તમે બનાવી શકો છો. આ લોટમાંથી બધી જ વસ્તુ બની શકે છે. તો આ મિક્સ થઈ ગયું છે, હવે આપણે પાણી એડ કરીશું. તો દહીંવાળી વાટકી હતી એમાં જ મેં એક વાટકી પાણી લઈ લીધું છે. અત્યારે એક વાટકી એડ કર્યું છે, હજી આગળ જેમ જરૂર પડશે એમ થોડું થોડું જ એડ કરતા જઈશું, એક સાથે નહીં નાખીએ. આ એક વાટકી પાણી સરખું મિક્સ થઈ જાય અને પછી જેટલું જરૂર લાગશે એટલું પાણી આપણે એડ કરવાનું છે. તો આ મિક્સ થઈ ગયું છે, અને હજી એકદમ જેવું આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર જોઈએ ને એવું આ બેટર નથી થયું, એટલે હજી આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે. તો આ પાછું ફરી વાર મેં એક વાટકી બીજું પાણી લીધું છે, એટલે ટોટલ 2 વાટકી પાણી અને 1 વાટકી દહીં થયું છે. તો હવે આને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું, અને આપણે જેવું ઢોકળાનું બેટર બનાવતા હોઈએ છે એવું જ બેટર આનું પણ બનાવવાનું છે. તો એકદમ સરસ રીતે આને મિક્સ કરી લઈએ, ક્યાંય પણ ગઠ્ઠા ના રહે એ રીતનું આ મિક્સર બનવું જોઈએ. તો હવે આ બેટરને આપણે થોડું સ્પીડમાં ચલાવી લઈશું, એટલે બેટરની અંદર થોડી હવા ભરાય અને થોડું ફૂલી જાય, અને ઢોકળા આપણા છે ને એકદમ સોફ્ટ અને થોડા સ્પોન્જી બનીને તૈયાર થાય. તો બસ હવે આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે, એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને જેવું ઢોકળાનું બેટર હોય એ ટાઈપનું થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે, એટલે 10 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું, અને જ્યાં સુધી બેટર સેટ થાય એટલી વારમાં આપણે ઢોકળા માટેની એકદમ ટેસ્ટી ચટણી બનાવી લઈએ. તો ઢોકળાની એકદમ ટેસ્ટી ચટણી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ પણ હું તમને બતાવી દઉં. એક લીલું મરચું, થોડું તીખાશ પડતું હોય એવું છે, એક લાલ મરચું, એક ટામેટું, થોડી કોથમીર, અને એક નાનો ટુકડો આદુનો.
આટલી વસ્તુ હશે એટલે એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થશે. હવે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને આપણે ટુકડા કરી લઈએ. તો આ બધી જ વસ્તુને આપણે નાના નાના ટુકડામાં સમારી લીધી છે. હવે આની આપણે ચટણી કરીએ. તો હવે ચટણી બનાવવા માટે આપણે ચટણીનું મિક્સર જાર આવે છે એ લીધું છે. એમાં આપણે બધી જ વસ્તુ એડ કરી દઈશું. અત્યારે પહેલાં જેટલું એમાં સમાશે એટલી વસ્તુ આપણે એડ કરી દઈએ. તો આદુ, લીલા મરચાં, લાલ મરચાં અને ટામેટાં એટલી વસ્તુ આપણે પહેલાં એડ કરી દઈએ, કારણ કે બધું એકસાથે ના સમાય એટલા માટે. તો આ બધી વસ્તુ થોડી ક્રશ થઈ જશે ને પછી આપણે કોથમીર પણ એડ કરી દઈશું. તો અત્યારે આટલી વસ્તુ આપણે એડ કરેલી છે. હવે આપણે આની અંદર થોડાક જે કાંઈ મસાલા નાખવા હોય એ નાખી દઈએ. તો આ મેં 1/2 ચમચી આખું જીરું લીધેલું છે. અને હવે આપણે થોડું મીઠું નાખશું. તમારે સિંધા નમક નાખવું હોય તો એ નાખી શકો. હવે આની અંદર આપણે થોડી ખાંડ એડ કરવાની છે, 1/2 ચમચી જેટલી, એટલે સ્વાદ બેલેન્સ થાય. અને હવે આને ક્રશ કરી લઈશું. આને એકદમ ઝીણું નથી કરવાનું. અત્યારે તો આપણે હજી કોથમીર નાખવાની બાકી છે તો અધકચરું જ કરીએ. તો બસ આ રીતનું અધકચરું થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડા મસાલા પણ એડ કરીશું. થોડીક આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, એટલે કલર સરસ આવે. ઉપવાસમાં ના ખાતા હોય તો સ્કીપ કરવાની. અને થોડું 1/2 ચમચી જેટલું લાલ મરચું પણ નાખીશું. અને હવે કોથમીર નાખી દઈએ. કોથમીર તમને ફાવતી એટલી નાખી શકાય, વધુ ઓછી. અને જો તમને ફુદીનો ફાવતો હોય તો ફુદીનો પણ એડ કરી શકાય. તો આની ચટણી એકદમ સરસ બનશે. અત્યારે મેં ખાલી કોથમીરનો જ ઉપયોગ કર્યો છે. હવે આ ચટણીને આપણે થોડી પતલી બનાવવા માટે 2-3 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. અને હવે આને બંધ કરી અને ક્રશ કરી લઈશું. અને એકદમ ઝીણું નથી કરવાનું, અધકચરી કરવાની છે. તો આ બસ જો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતની થવી જોઈએ કરકરી. તો બસ હવે આ ચટણી તૈયાર છે. અને આને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને ફ્રીજમાં રાખી દઈશું. ઘણી વખત કોથમીરને બધું ક્રશ થાય તો કડવી ચટણી પણ થઈ જતી હોય છે, એટલે આને ફ્રીજમાં રાખી દેવી. તો હવે આને હું ફ્રીજમાં રાખી દઉં અને પછી ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો હવે ઢોકળાનું બેટર આપણે ચેક કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. તો બસ સરસ સેટ થઈ ગયું છે. અને જો આ વધારે થોડું ઘાટું થઈ ગયું હોય તો આની અંદર પાછું આપણે થોડુંક પાણી એડ કરી અને ફરી પાછું ઢોકળાનું બેટર હોય એ પ્રમાણેનું આપણે સેટ કરી લઈએ. તો આમાં થોડુંક પાણી નાખવાની આપણે જરૂર લાગે છે. તો થોડું પાણી એડ કરી દઈએ એટલે સરસ એકદમ સ્મૂધ ઢોકળાનું બેટર હોય એ ટાઈપનું થઈ જાય. તો 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. અને એકદમ સરસ રીતે આપણે આને હલાવી લઈએ. અને એકદમ જેવું ઢોકળાનું બેટર હોય એ ટાઈપનું થવું જોઈએ. તો આ બસ 1/2 ગ્લાસ પાણી નાખ્યું એટલે આપણું બેટર પાછું એકદમ સરસ હતું એ રીતનું સેટ થઈ ગયું છે. હવે આને 1-2 મિનિટ માટે આપણે એકદમ સ્પીડમાં ચલાવીશું એટલે ઢોકળા સારા સોફ્ટ બનીને તૈયાર થાય. તો આ બસ હવે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. હવે આની અંદર આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. આ રેગ્યુલર આવે છે એ ઇનો લીધો છે મેં. અને 1 ચમચી ઇનો આપણે એડ કરીશું આની અંદર. હવે આ ઇનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે સરસ મિક્સ થઈ જાય. અને આને એકદમ સ્પીડમાં હલાવી લઈશું અને બધું જ મિક્સ કરી લેવાનું છે એટલે બેટરની અંદર બધા જ ભાગમાં ઇનો એકદમ સરસ રીતે એડ થઈ જાય. તો બસ હવે આ ઇનો આપણો બેટરની અંદર એકદમ સરસ રીતે એડ થઈ ગયો છે. કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. અને આપણે સ્ટીમર પણ ગરમ મૂકી દીધેલું છે અને પ્લેટ પણ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. એટલે બસ હવે આને આપણે પ્લેટમાં લઈ લઈએ. ઢોકળા તમને કેટલા પાતળા જાડા જે પ્રમાણે ફાવતા એટલું બેટર એડ કરાય. હું અત્યારે બધું જ બેટર એડ કરી દઉં છું. મેં એક પ્લેટ પ્રમાણે જ બેટર બનાવ્યું છે. તો બધું જ બેટર આપણે પ્લેટમાં લઈ લીધું છે. હવે ઉપરથી થોડું આપણે મરચાંનો પાવડર નાખીશું એટલે ઢોકળા દેખાવમાં પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ બનશે. તો ચાલો હવે આ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને સ્ટીમર પણ ગરમ જ છે. તો હવે આ પ્લેટને આપણે ઝડપથી સ્ટીમરમાં રાખી દઈએ. તો સ્ટીમર ગરમ છે એટલે ઢોકળા ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થશે. તો પ્લેટ રાખી દીધી છે અને હવે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢોકળા જોઈ લઈએ. ઢોકળાને આપણે છરીની મદદથી ચેક કરી લઈશું એટલે ખબર પડે કે કાચા છે કે નહીં. તો થઈ ગયા છે ઢોકળા આપણા. અને હવે આ પ્લેટને આપણે બહાર લઈ લઈશું અને હવે આની ઉપર આપણે થોડો વઘાર નાખીશું, લીલા મરચાં અને લીમડાનો. તો એ વઘાર કરી લઈએ. એક પેનમાં મેં 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું નાખશું. જીરું થોડું તતડી જાય એટલે 8-10 મીઠા લીમડાના પાન નાખીશું.
અને એક લીલું મરચું સમારેલું નાખીશું. હવે આ બધી જ વસ્તુને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું, થોડું અધકચરું થાય ત્યાં સુધી જ. અને હવે આ વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દઈશું. જો તમારે આ વઘાર કર્યા વગર ખાલી સ્ટીમ કરેલા ઢોકળા ખાવા હોય તો એ પણ સરસ જ લાગશે. હવે આ ઢોકળાને આપણે કાપા પાડી લઈશું. તમને જેવા પીસ પસંદ હોય એ પ્રમાણે કરી શકો. અને એક પીસ કાઢીને પણ હું તમને બતાવું કે ઢોકળા કેવા બન્યા છે. જો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે અને જોઈને જ ખાવાનું મન થાય એવા છે. જો તોડીને પણ બતાવું, એકદમ સરસ સોફ્ટ બન્યા છે. અને આ ચટણી સાથે તો આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે. તો એક વખત આ ઢોકળા તમે જરૂર ટ્રાય કરજો. અને જો તમને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી ચેનલ ઉપર આવી ઘણી બધી ફરાળી રેસીપી મેં મૂકેલી છે. ફરાળી હાંડવો છે, ફરાળી બટેટા વડા છે, સામાની ખીર છે, ઘણી બધી રેસીપી છે. તે પણ જોજો અને કમેન્ટ કરજો કે તે રેસીપી પણ તમને કેવી લાગી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.